મહેસાણાના જોટાણામાં વેપારી પર હુમલાને લઈને ફરિયાદ દાખલ થઈ છે। વદરીભાઈ નામના વેપારી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ પહેલા દુકાન પર તકરાર થઈ હતી, તે શખ્સે હુમલો કર્યો હોઈ શકે। 200ની નોટ બાબતે વેપારીનો એક યુવક સાથે તકરાર થઈ હતી। બુરખો પહેરી હુમલો કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હુમલાને લઈને વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું। ફરિયાદ નોંધાતા વેપારીઓએ રાબેતા મુજબ બજાર ખોલ્યા છે। જોટાણામાં વેપારી પર હુમલો થયો હતો। વેપારી પર એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો, જેની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। અજાણ્યા શખ્સ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન આ હુમલો કર્યો છે વેપારીનું અનુમાન છે। એક યુવકે હુમલો કર્યો છે। હુમલાને લઈ વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતું। તેઓની ફરિયાદ મુજબ આજે સવારે તેઓ સવારે 5:30 વાગે પોતાનો પાર્લર ખોલી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા ઈસમે આવીને એમને ધોકાથી માર મારી અને ઈસમ ભાગી ગયેલ છે। આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આ ઈસમને પકડી પાડવા માટે અને એની ઓળખાણ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે। આ ધોકા મારવાનેમાં બદરીભાઈને હાથ ઉપર સામાન્ય સાદી ઈજા થયેલ છે અને બદરીભાઈના કહેવા મુજબ ગઈકાલે ગામના કોઈ વ્યક્તિ સાથે 200 રૂપિયાની નોટ બાબતમાં કંઈ એમને બોલવા ચાલવાનું થયું હતું, તો એ વ્યક્તિ અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ કોઈ પણ જાતનું બંદૂક રાખી અને આ માર મારેલ છે, તો આ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે।